જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. ચહેરા પરની કરચલીને દૂર કરવા માટે સરસ મજાનો દેશી ઉપચાર છે. આ દેશી ઉપચાર જોતાં પહેલાં થોડીક જનરલ માહિતી આપણે જોઈ લઈએ કે અમુક ઉંમર થાય, માનો કે 35 વર્ષ પછીની જે આખી ઉંમર છે એમાં ચહેરો ધીમે ધીમે ડલ થતો જતો હોય છે, ફિક્કો થતો જતો હોય છે અને ચહેરા ઉપર કરચલી પડવાની શરૂઆત થઈ જતી હોય છે. જો આપણો ખોરાક વ્યવસ્થિત હોય, સારો હોય, એકદમ સાદો સિમ્પલ હોય અને પૌષ્ટિક આહારવાળો આપણો જો ખોરાક હોય તો લગભગ આપણું શરીર છે એ તંદુરસ્ત રહેશે. નહીતર પછી જો આપણો ખોરાક બરાબર નહીં હોય તો પછી ચહેરા ઉપર કરચલીઓ થશે, આંખની નીચે કાળા કુંડાળા થશે અને શરીર છે એકદમ સુસ્તીવાળું રહેશે, કામ કરવાની કોઈ મજા નહીં આવે. તો ખાસ કરીને શરીરને સ્ફૂર્તિવાન, ચહેરાને તેજોમય બનાવવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જરૂરી છે. જો પૂરતા પ્રમાણમાં ભોજન અને વ્યવસ્થિત સારું અને એકદમ સાદું ભોજન લેવામાં આવે તો શરીરની આખી તંદુરસ્તી છે એ કંઈક અલગ પ્રકારની જ રહેશે અને બીમારી છે ઓછી આવશે. અને ચહેરા પર આખી જે રોનક છે એ ખોરાકને લઈને હોય છે અને પોઝિટિવ એનર્જી ક્રિએટ જે થતી હોય છે આપણા મન થકી, એની આખી જે ઇફેક્ટ છે આપણા ફેસ ઉપર દેખાતી હોય છે. તો ઘણી વખત નેગેટિવ માઇન્ડેડ હોય તો ગમે તેટલો તમે મેકઅપ કરશો, ક્રીમ વાપરશો, ગમે તો સારો ખોરાક લેશો તો પણ એની અસર છે ફેસ ઉપર નહીં દેખાય. ફેસ ઉપર ગ્લો કરવા માટે પોઝિટિવ થિંકિંગ પણ ખૂબ ઉપયોગી છે અને એનો આપણને લાભ પણ મળતો હોય છે. તો ચહેરા ઉપર જે કરચલી છે એને દૂર કરવા માટે સૌથી પહેલાં તો એક નાનું બાઉલમાં પાણી લેવાનું છે, ગોળાનું પાણી લેવાનું અને એની અંદર ફટકડીના 2-3 નાના નાના પીસ અંદર નાખી દેવાના અને ફટકડીના જે પીસ છે ઓગળી જાય પછી આ જે પાણી બને છે એને હળવા હાથે ચહેરા ઉપર ખાલી મસાજ કરવાનું છે અને પછી એમના રહેવા દેવાનું. અથવા તો જો મસાજ ન કરવો હોય તો આ ફટકડીવાળું જે પાણી છે એને ખાલી ફેસ ઉપર લગાવી દેવાનું છે અને સુકાઈ જાય પછી ઠંડા પાણીથી એને વોશ કરી નાખવાનું છે. આટલું તમે અઠવાડિયામાં 3-4 દિવસ કરો એટલે તમને ધીમે ધીમે ફેર દેખાવા મળશે અને જેમ જેમ તમે આ પ્રયોગ કરતા રહેશો એમ ઘણો બધો ફાયદો તમને જોવા મળશે. સાથે સાથે રોજ રાત્રે 1 ગ્લાસ નવશેકા ગરમ દૂધની અંદર 2 ચમચી બદામ પાવડર અને 1/2 ચમચી સાકર પાવડર નાખીને ફરજિયાત પીવું, જેથી કરીને ચહેરાની આખી રોનક છે અલગ પ્રકારની નીકળી જાય અને કરચલીનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.